महत्वपूर्ण समाचार। सरकारे जाहिर करेला कृषि पैकेजथी खेडूतोमां नाराजगी छे। विसावदरना बरड़िया गाममां खेडूतोए पाक सळगाव्यो, नुकसानीमांथी बची गयेलो पाक पण सळगावी नाख्यो। पाछोतरा वरसादे खेडूतोना पाकने नुकसान पहोंचाड्युं छे। जूनागढ़ में भारी वरसाद ने कारण नुकसानी ना दृश्यों सामे आवी रह्या छे अने खेडूतोमां नाराजगी छे। कृषि पैकेजनी जे जाहेरात करवामां आवी छे तेनाथी खेडूतो नाराज छे। खेडूतोए पाक सळगावी दीधो छे। विसावदरना बरड़िया गाममां खेडूतोमां भारी नाराजगी प्रवर्ती रही छे। नुकसानीमांथी बचेला पाकने पण सळगावी नाखता खेडूतो जोवा मळी रह्या छे। मालनी किंमत कहीने आवे तेथी खेडूतोमां असंतोष જોવા મળી રહ્યો છે। સરકારે જાહેર કરેલા કૃષિ પેકેજથી ખેડૂતો નારાજ છે। કેતન ઓઝા અમારી સાથે જોડાયેલા છે। કેતન, આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે ખેડૂતોની નારાજગી છે કૃષિ પેકેજને લઈને, શું કહી રહ્યા છે ખેડૂતો? પેકેજને લઈને શું કહી રહ્યા છે ખેડૂતો? ચોક્કસ કિન્નરી, કે જે રીતે વાત કરીએ તો કે જે ખેડૂતો પેકેજ માટે જાહેરાત કરી છે, જે અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે, આપ જોઈ શકો છો અત્યારના ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાય છે। વિસાવદરના બરેડિયા ગામના ખેડૂતો છે જે પોતાનો પાક છે તે સળગાવી રહ્યા છે। જે કૃષિ પેકેજ જાહેર કર્યું છે તેમાંથી તેને કંઈ મળે એમ નથી તેવી તેમની નારાજગી છે। ખાસ કરીને જે અતિવૃષ્ટિમાં નુકસાની ગઈ છે મગફળી, સોયાબીન સહિતના પાકોમાં, તેમાં પણ જે છે તે નુકસાનીને કારણે એમ હતું કે સહાય મળશે પરંતુ સહાય મળી નથી। ગામના ખેડૂતો આપણી સાથે છે, તેમની પાસેથી આપણે જાણશું કે કઈ રીતે શું કામ છે, તમે જે રીતે આશા રાખીને બેઠા હતા નુકસાની થઈ હતી અને જે અત્યારે સળગાવો છો, શું છે આખી વસ્તુ? વિસાવદર તાલુકો, ગામ બરડિયા, અતિ ભારે વરસાદ થયો એના કારણે બધો પાક હરગાઈ દઈ છે, હાથમાં કઈ આવે સરકાર બેરી છે, આ ખેડૂત અમે જોતી નથી તો અમારે ગદરવું કેવી રીતે? સરકારને સહાય દે 20-20 હજાર વીઘે તો અમારે ઉદાહરણ કેમ અકવવું? સરકારને જરીક તો હમું જવું જોઈએ ને, ખર્ચા નહીં થાય એમ નથી। અત્યારે અમારે ભણાવવા, ઘર ખર્ચા ઉપાડવા, ઢોર ગદરાવા તો કરવું અમારે હવે અત્યારે કઈ છે કઈ રહ્યું જ નથી અટાણે અમારી પાસે। આપણી સાથે અન્ય ખેડૂતો છે તેમની પાસે જાણશું કે જે રીતે તમારા ગામમાં નુકસાની થઈ છે અતિવૃષ્ટિના કારણે, જે પછી પાછોતર વરસાદ છે, શું છે આ સુકામીને સળગાવવાનો વારો આવ્યો છે? ખર્ચો જ ઉપડે એમ નથી સાહેબ, આમાં બીજું કઈ છે નહીં। ગમે એટલો મહેનત કરી, આપણે વૈશાખ મહિનામાં કેવડી મહેનત કરી, 5 મહિના થયા, અત્યારે શ્રાવણ મહિનામાં એવી અતિવૃષ્ટિ થઈ, આ છેલ્લે છેલ્લે પાક હાથમાં આવ્યો હતો, હાથમાંથી પાક વયો ગયો। હવે નથી ઢોરના, નથી આપણે ઘરના કે કાંઈ ક્યાંયના ગયા નથી, તો હવે કઈ રીતે આનું શું કરવું? અને સરકાર એમ કહે છે કે અમે 20,000 રૂપિયા તમને હેક્ટર દીઠ આપશું સર્વે કરીને, તો આમાં 20,000 રૂપિયાનો તો અમારે અત્યારે હાલ ખર્ચો થઈ ગયો છે વીઘે, એ તો હેક્ટરે 100 વીઘે આપવાના છે, તો વીઘે 20,000નો ખર્ચો થઈ ગયો છે, તો 20,000 રૂપિયા આપે તો અમારે શું કરવાનું? અમારી પાસે 2-2 હેક્ટર 1.5-1.5 હેક્ટર જમીન છે, તો 25-30 હજાર રૂપિયા અમે, તો 25-30 હજાર રૂપિયામાં અમારું માલ થઈ જવાનો છે। આમ ઓછામાં ઓછી 3-4 લાખની પેદાશ હતી અમારી, એવડી મહેનત અમારી 5 મહિનાની છે। આપણી સાથે અન્ય એક ખેડૂત આગેવાન છે, ખાસ કરીને જે તમારા ગામમાં 4,000 જેટલી વીઘાની જમીન છે, મગફળી, સોયાબીન, કપાસ વાવેતર કર્યું હતું, તમામ ફેલ ગયું છે, શું કહેશું? આમાં પાછોતરો વરસાદ થયો એટલે અમારા હાથમાં તો કાંઈ રહ્યું નથી, બરાબર। હવે સરકારને અમારે વ્યાજ બેંકનું આ લોન લીધેલી એ ભરવાનું કે પછી અમારે ખાવાનું કે ઢોરના સારાનું કરવાનું, અમારા હાથમાં તો કાંઈ આવતું નથી। અને સરકાર 20,000 બેન ઊભી રહી હશે તો 20,000 અમારે ઢોરને ખવડાવું, અમારા છોકરાઓને ખવડાવું। તો જે રીતે વાત કરી કિન્નરી, તો જે રીતે કૃષિ પેકેજ જાહેર કર્યું છે તેને લઈને નારાજગી છે। આપ ફરીથી જોઈ શકો છો અત્યારના જે મગફળીનો પાક હતો, જે બાકી બચેલો પાક હતો, તેને પણ ખેડૂતોએ સળગાવી નાખ્યો છે। અને આ જે પાક છે તે માંથી કાંઈ મળે એમ નથી, ઉપજ થઈ એમ નથી, તે સ્પષ્ટ દેખાય છે। હજી રવિ પાકનું વાવેતર કરવા માટે ખેડૂતો પાસે હવે પૈસા નથી રહ્યા, એને કારણે જે છે તે નારાજગી જોવા મળી છે। સહાય કરવાના નામે જે છે સરકારે જે છે તે ખૂબ જ જે ક્રૂર મજાક કરતા હોય તેવો આક્ષેપ પણ ખેડૂતો કરી રહ્યા છે। ખાસ કરીને અત્યારના જે વિસાવદર પંથકની વાત કરીએ તો વિસાવદર પંથકના ખેડૂતોને અત્યંત દયનીય છે। જી કિન્નરી, જી ધન્યવાદ કેતન આ માહિતી માટે।